गुड मॉर्निंग फ्रेंड्स, श्री कन्या प्राइमरी विद्यालय धोरण 8 विषय गणित। हवे एमां जोईए आपणे चेप्टर नंबर 3 चतुष्कोणनी समज। एमां जोईए आपणे स्वाध्याय 3.2। स्वाध्याय 3.2 માં આપણે અભ્યાસ કરીશું। હવે જોઈએ સ્વાધ્યાય 3.2 શું કહે છે। નીચે આપેલી આકૃતિઓમાં x શોધવાનો છે, આપણે x શોધવાનો છે તો હવે x કઈ રીતે શોધશું। તો શું કહે છે, આકૃતિ માટે બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય, 360 બરાબર। 360 થાય તો આપણે જોઈએ કે બધી આકૃતિ માટે તો ખૂણાના માપનો સરવાળો 360 થાય, તો અહીંયા કેટલા છે, 125, અહીંયા 125 બરાબર। એટલે 125 પ્લસ 125 કરીને એટલે કેટલા થાય, 250 થાય। તો આપણી પાસે કુલ ખૂણો કેટલાનો હોય, 360 નો હોય, તો 360 માંથી 250થી તમે માઇનસ કરી નાખો એટલે વધે કેટલા, તમારી પાસે 110 વધે। તો આ ખૂણો છે એ તમારો કેટલાનો થતો હોય, 110 નો આ ખૂણો થાય। ડાયરેક્ટ તમે આ રીતે જવાબ લખી શકો। હવે બાજુની આકૃતિ છે એમાં શું કહે છે, આકૃતિમાં બહિષ્કોણ ખૂણો 90 બરાબર। આ જે તમને ખૂણો આપ્યો છે, કાટકોણ છે એટલે કેટલાનો હોય, 90। આ પણ કાટકોણ છે એટલે કેટલાનો હોય, 90 બરાબર। તો 90 નો છે, તો બીજો અંતકોણ પણ 90 નો જ હોય। આકૃતિમાં બે બહિષ્કોણ છે, બે કાટખૂણા છે 90-90ના, એટલે બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 360। તો આપણી પાસે બધા ખૂણાના માપનો સરવાળો આપ્યો છે, જુઓ આ ખૂણો એટલે 90, આ ખૂણો એટલે કે 60, પછી પાછો આ ખૂણો એટલે કેટલા છે આપણી પાસે, 90, અને આ ખૂણો એટલે કેટલા, 70। બધાનો કરી લ્યો સરવાળો કેટલા થશે, તો કે 9 ને 9 18, 18 ને 6 એમ કરીને બધાનો તમે સરવાળો કરશો એટલે કેટલા થશે, 310, કેટલા થશે, 310। તમે 360 માંથી 310 માઇનસ કરો એટલે વધે કેટલા, 50। તો આ ખૂણો આવે કેટલાનો આવે, 50 નો। જી એક્સ ખૂણો તમારે શોધવાનો હતો એ ખૂણો તમને જવાબ કેટલો આવે, 50। હવે ત્યાર પછીનો એવું કહે છે દાખલા નંબર 2। દાખલા નંબર 2 માં શું કહે છે, કે દાખલા નંબર 2 તમે જુઓ, દાખલા નંબર 2 માં તમને એવું કીધું છે, નીચે પ્રમાણે ડાબી બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધવાનું છે। બહિષ્કોણમાં એક 9 બાજુવાળું છે, એક અને 15 બાજુવાળું છે। તો આપણે દાખલો કરી અને જોઈએ, દાખલા નંબર સ્વાધ્યાય 3.2, દાખલા નંબર બે ની અંદર જોઈએ આપણે શું કે છે, 9 બાજુવાળું બહિષ્કોણ, એટલે આપણે n બરાબર કેટલા લઈ શકીએ, 9 લઈ શકીએ। આગળ આપણે જોયું હતું બરાબર, હવે નિયમિત બહુકોણ છે તેથી તેના બહિષ્કોણના માપ છે કેવું હશે, સરખા જ હશે। નિયમિત બહુકોણ કે છે કેવો કે છે, નિયમિત છે બહુકોણ, નિયમિત બહુકોણ છે એટલે એના માપ છે બધા કેવા હશે, સરખા, એટલે કેટલા થશે, 360। તો આપણે લખીએ 360 ના છેદમાં આપણે n લખી બરાબર, n એટલે આપણી પાસે કિંમત છે 360 ના છેદમાં 9, 360 ના છેદમાં 9 એટલે છેદ ઉડાડી એટલે ક્યાં થાય, તો કે 40 હારે બરાબર। 9 ચોક 36 છેદ ઉડે, 9 ચોક 36 હારે છેદ ઉડાડો, પાછળનો 0 છે એમનો મેમનમ મૂકી દો, તો 0°C 40°C વાળા થાય। તો હવે બધા ખૂણા છે કેટલા કેટલાના થાય, આટલાના થાય, 40°C। હવે જોઈએ 15 બાજુ વાળું છે, બી માં એવું કે છે તમને 15 બાજુ, એટલે 15 બાજુ આપણે જોઈએ, તો આ આપણે ઉપરનો દાખલો જોયો સેમ એ જ રીતે આપણે જોઈએ, અંદર દાખલા બીજાની અંદર આપણે જોયો પહેલો, હવે આપણે જોઈએ બીજો। તો એમાં કે છે 15 બાજુ એટલે n બરાબર લઈએ 15, n બરાબર લઈ લીધા આપણે 15, 15 લઈએ હવે, ત્યાર પછી જોઈએ નિયમિત શું કે છે, બહિષ્કોણની 15 બાજુ છે એ 15 બાજુવાળા બહિષ્કોણની સંખ્યા પણ કેટલી હોય, 15। તો અહીંયા આપણે લખીએ 360 ના છેદમાં n, હવે લખીએ 360 ના છેદમાં 15 બરાબર। તો 15 ના છેદ ક્યાં ઉડશે, તો કે 24 હારે, ક્યાં ઉડશે, 24 હારે। 15 × 24 કરો એટલે કેટલા થશે, 360 બરાબર, એટલે આમાં જવાબ કેટલો આવે, 24। હવે જોઈએ દાખલા નંબર 3, એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 થાય। હવે જોઈએ બહુકોણ છે નિયમિત છે તેથી તેના દરેક બહિષ્કોણનું માપ છે કેવું હશે, સરખું જ હશે, એટલે આપણે માપ જોઈએ તો એને માપ કેટલું કીધું છે, 360 હોય બરાબર।
એટલે 360 એના આપણને ખૂણા હોય, બરાબર, બધા ખૂણા આપણે લઈએ એટલે 360 થાય. તો હવે આપણે જોઈએ, સેમ આ દાખલો કર્યો એ જ પ્રોસેસર છે, એને આપણને જવાબમાં કેટલા જોતા હતા 15, એટલે આપણે હવે લખીએ, દાખલો કરીએ, જોઈએ. દાખલા નંબર 3, દાખલા નંબર 3 ની અંદર શું કહે છે, નિયમિત બહુકોણ છે એની કેટલી બાજુ હોય, તો દરેક બહિષ્કોણનું માપ છે 24 થાય, કેટલા હશે, તો બહિષ્કોણનું માપ 24 થશે, તો આપણે જોઈએ કુલ કેટલા હોય, 360 હોય એનો સરવાળો, બધી બાજુનું માપ છે એમ કે છે કે 24 છે, તો કેટલા હશે, તો આપણે લખીએ 360 ના છેદમાં લઈ લઈએ 24, ઉડાડો છેદ 15, આરે 24 × 15 એટલે જવાબ કેટલો આવ્યો 15. તો નિયમિત બહુકોણના કેટલા ખૂણા તેની બાજુઓ હોય, તો કે નિયમિત બહુકોણને 15 બાજુઓ હોય, કેટલી હોય, 15 બાજુઓ હોય. એના પછીનો એવી જ રીતે ચોથો દાખલો છે, એ શું કે છે, એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય, તો તેના દરેક અંતઃકોણનું માપ 165 થાય. તો ચાલો જોઈએ દાખલો, દાખલા નંબર 4, દાખલા નંબર 4 ની અંદર શું કે, બહુકોણ છે નિયમિત જ છે, એટલે તેના દરેક અંતઃકોણનું માપ કેટલું છે, 165 છે. તો બહિષ્કોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય, તો કે 180 માઇનસ કેટલા કરવાના, 165, એટલે કેટલા વધે, તો કે 15, કેટલા વધે, 15 માઇનસ કરીએ એટલે દરેક બહિષ્કોણનું માપ એટલું છે. હવે શું કહે, આ બધા જ બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય, મુદ્દલ 360 કેટલો થશે, 360 થશે. તો 360 ના છેદમાં આપણે લખીએ 15, આ જે 15 આવ્યા વૈધા થાય 15, એ 15 આના છેદમાં લખીએ, હવે છેદ ઉડાડું, તો એના છેદ ક્યાં ઉડે, 360 આરે 24, ક્યાં ઉડે, 24, તો અહીં શું લખી શકાય, 24 બાજુઓ છે, કેટલી છે, 24 બાજુઓ છે. ત્યાર પછીનો જોઈએ દાખલા નંબર 5, એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 હોય, એમ કે છે એવો શક્ય છે કે નથી, તો આપણે દર્શાવવાનું છે, એવું કીધું જ નથી કે શક્ય છે, પણ પૂછે છે શક્ય છે કે નહીં, તો આપણે દર્શાવીએ. દાખલા નંબર 5, દાખલા નંબર 5 ની અંદર એ કહે છે, બરાબર, બહુકોણનું માપ કેટલું તમને આપ્યું છે, 22, કેટલું આપ્યું, 22. હવે બહુકોણની બાજુઓની સંખ્યા કેટલી હોય, બાજુઓની સંખ્યા એટલે 360 ના છેદમાં આપણે લઈએ 22. હવે 360 ના છેદમાં 22 લીધા એટલે જોઈએ, બે હારાના છેદ ઉડે, બરાબર, 180 × 360 અને 11 × 22, એટલે વૈધા 180 ના છેદમાં 11, બરાબર, 180 ના છેદમાં 11 વૈધા. હવે આપણે જોઈએ, હવે આ બહુકોણ છે નિયમિત બહુકોણ હોય, તો તેની બાજુઓની સંખ્યા પૂર્ણ અંકમાં મળે, આ આપણને જવાબ મળ્યો એ અપૂર્ણાંકમાં છે, પૂર્ણ સંખ્યામાં નથી, એટલે આપણે શું કહીએ, પૂર્ણ સંખ્યા નથી, કેવી છે, પૂર્ણ સંખ્યા નથી, એટલે આ બાજુનું માપ હોઈ શકે નહીં. હવે એવી જ રીતે બી છે, બરાબર, હવે એમાં બી ની રકમ શું કહે છે, જુઓ, શું આ માપ છે નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે, કેમ, એવું પાછું પૂછે છે, હોઈ શકે તો કેમ, આપણે જવાબ દઈએ, બી શું કહે છે, બહુકોણના અંદરના ખૂણાનું માપ કેટલું, 22, બરાબર, કેટલું કહે છે, 22. હવે બહુકોણનું માપ કેટલું હોય, 180 માઇનસ કરીએ 22, એટલે 180 માંથી 22 જાય એટલે કેટલા વધે, 158, 158 છે, એટલે બહુકોણની બાજુઓની સંખ્યા કેટલી હોય, 360 ના છેદમાં 158, કેટલા, 158. તો હવે બે હારે છે દુરાડી, 180 × 360 ના અહીંયા છે દુરાડી એટલે 79, એટલે જોઈએ 180 ના છેદમાં 79. હવે જોઈએ, તો જો બહુકોણ એ નિયમિત બહુકોણ હોય, તો તેની બાજુઓની સંખ્યા છે પૂર્ણ અંકમાં મળે, હવે શું કહે છે, આ પૂર્ણ સંખ્યા નથી, શું છે, પૂર્ણ સંખ્યા નથી, એટલે આ પણ પૂર્ણ સંખ્યા નથી, આપણે જે જવાબ મળ્યો એ પણ પૂર્ણ સંખ્યા નથી, એટલે ના, નિયમિત બહુકોણ છે અંતઃકોણનું માપ 22 ન હોય શકે. હવે એ જ રીતે આપણે જોવાનું છે દાખલા નંબર 6, નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ. તો હવે જોઈએ,
નિયમિત એવું કે છે બહુકોણમાં બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય? નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ. એટલે આપણે દાખલા નંબર લખીએ 6. દાખલા નંબર 6 ની અંદર પહેલા જોઈએ, નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય? ઓછામાં ઓછી કેટલી બાજુ હોય? 3 હોય. કેટલી હોય? ઓછામાં ઓછી બાજુ કેટલી હોય? 3. 3 બાજુ વાળું નિયમિત એટલે કેવું થાય? તો કે સમબાજુ ત્રિકોણ. કેવું થાય? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુ એની સરખી હોય. એટલે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય? આના દરેક ખૂણાનું માપ કેટલું હોય? 60 હોય. કેટલું હોય? 60. દરેક ખૂણાનું માપ છે કેટલું? 60 હોય. તેથી નિયમિત બહુકોણ પ્રત્યેક અંતકોણનું માપ ઓછું 60 હોય શકે. એટલે આપણે આવું લખી શકીએ, નિયમિત બહુકોણના સાથે લખજો હો, પ્રત્યેક અંતકોણનું માપ, અંતકોણનું માપ ઓછામાં ઓછું 60 હોય શકે. હવે આપણે એવી જ રીતે જોઈએ અંદર, આ એ આપણે એ જોયો, હવે એની અંદર એક બી છે આપેલો, એમાં આપણે બી દાખલો જઈ જોઈએ કે બી દાખલો જઈ શું કહે છે. નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? એવું તમને પ્રશ્નચિહ્ન કરીને પૂછે છે કે કેટલું હોઈ શકે, તો આપણે જવાબ આપીએ કેટલું હોઈ શકે. નિયમિત બહુકોણમાં પ્રત્યેક અંતકોણનું માપ શું? પ્રત્યેક અંતકોણનું માપ કેનું? અંતકોણનું માપ બરાબર, સોરી, અંતકોણનું માપ પ્લસ કોનું? તેના બહિષ્કોણનું માપ કેનું? તેના બહિષ્કોણનું માપ બરાબર કેટલા થાય? 180. નિયમિત બહુકોણ છે પ્રત્યેક અંતકોણમાં ઓછામાં ઓછું માપ કેટલું હોય? 60. તો આપણે જોઈએ, બહુકોણના બહિષ્કોણનું માપ વધુમાં વધુ 180 માઇનસ 60 કરો એટલે કેટલા આવે? તો કે 120. કેટલું હોઈ શકે? 120 હોય શકે. એવું આપણે કહી શકીએ, નિયમિત બહુકોણમાં પ્રત્યેક અંતકોણનું માપ પ્લસ તેના બહિષ્કોણનું માપ આપણે જોઈએ 180. નિયમિત બહુકોણ છે એટલે શું? એનું પ્રત્યેક અંતકોણ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે? 60 હોઈ શકે. એટલે આપણે કહી રહ્યા માઇનસ 180 માઇનસ 60 એટલે કેટલા વધ્યા? 120. અહીંયા છે એ આપણું સ્વાધ્યાય છે, એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.